हेलो फ्रेंड्स, हेल्थ टिप्स में तमारो स्वागत छे। कोरोना नी महामारी नो आ बीजो तबक्को जे खूबज भयानक अने खूबज खतरनाक साबित थाय छे। घरमांथी बहार निकळवानुं विचारवुं पण खतरा भर्युं छे। लाखोनी संख्यामां केस नोंधाई रह्या छे अने हजारो लोको मरण पामी रह्या छे। घणा बधा लोको हॉस्पिटलाइज अने एटली बधी गंभीर बीमारीमां छे अने એટલી બધી ગંભીર પરિસ્થિતિમાં છે કે તે વિચારવું પણ ઘણું બધું અઘરું સાબિત થઈ શકે છે। આ સમય દરમિયાન બીમારીની સારવારની અંદર એક નામ ધ્યાનમાં આવે છે અને તે હમણાંથી ઘણું બધું ચર્ચાસ્પદ બન્યું છે। હા મિત્રો, આજે વાત કરી રહ્યો છું રેમડેસિવિર ઇન્જેક્શન વિશેની, જેનો કાળાબજાર થઈ રહ્યો છે। જે કિંમતે મળે છે તેના કરતાં ડબલ કિંમતે પણ લોકો લેવા માટે તેને તૈયાર છે। આવા સમયે સરકાર દ્વારા કેટલાક સલાહ સૂચનો આપવામાં આવે છે કે રેમડેસિવિર ઇન્જેક્શન કેટલું સલાહભર્યું છે અને કેટલું યોગ્ય છે, ઉપરાંત કઈ કઈ વ્યક્તિને જ તે આપી શકાય, આવા કેટલાક સરકાર દ્વારા સલાહો સૂચનો બહાર પાડવામાં આવે છે તે આજના આપણા વિડીયોની અંદર આપણે જોવાના છે। આશા રાખું છું મિત્રો આ માહિતી તમને ઉપયોગી પડે અને તમને પસંદ પણ આવે। તો ચલો મિત્રો, આજના આ વિડીયોને આપણે શરૂ કરીએ। WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે એવા કોઈ પણ પ્રમાણ મળ્યા નથી કે રેમડેસિવિરથી કોવિડના દર્દીઓનો મૃત્યુઆંક ઘટાડી શકાય અથવા તો મૃત્યુદર ઘટાડી શકાય, કે પછી વેન્ટિલેટરની જરૂરિયાત ઓછી કરી શકાય, કે પછી હોસ્પિટલમાં સારવારનો સમય ઓછો કરી શકાય। એટલું જ નહીં, રેમડેસિવિર વાયરલ ક્લિયરન્સ માટે અસર થાય છે કે નથી તે પણ અસ્પષ્ટ છે, આવું WHO દ્વારા કહેવામાં આવેલું છે। એ IIMS એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એવું કહે છે કે કોરોનાના જે પણ દર્દીઓ છે તેમને મધ્યમથી લઈને ગંભીર અસર હોય તેમના માટે જ રેમડેસિવિર વાપરી શકાય છે। સામાન્ય લક્ષણોમાં રેમડેસિવિર વાપરવું એ સલાહભર્યું નથી। ઉપરાંત રેમડેસિવિરના ઉપયોગ બાબતે કેટલાક તજજ્ઞ ડૉક્ટરો દ્વારા પણ કહેવામાં આવેલું છે, તેમના દ્વારા કેટલીક સલાહ આપવામાં આવે છે કે કયા કયા વ્યક્તિઓને રેમડેસિવિરનો ઉપયોગ કરી શકાય, જેમાંથી કોરોનાના લક્ષણો કોઈ પણ જણાતા ન હોય અથવા તો સામાન્ય લક્ષણો ધરાવતા હોય તેવા દર્દીઓને રેમડેસિવિર આપવું સલાહભર્યું નથી। ઉપરાંત જો વ્યક્તિનું ઓક્સિજન 94% એટલે કે 94% ઓછું રહેતું હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય। ઉપરાંત 3-4 દિવસની દવાઓ અને સારવાર દરમિયાન પણ દર્દીને હાઈગ્રેડ તાવ રહેતો હોય અને સી રિએક્ટિવ પ્રોટીનનું પ્રમાણ એટલે કે CRP વધુ હોય ત્યારે, નબળાઈની સાથે સાથે સતત ઝાડા હોય ત્યારે, સતત વાયરલ અથવા તો કફ રહેતો હોય ત્યારે, સામાન્ય પ્રવૃત્તિમાં પણ શ્વાસ ચડી જતો હોય, થાક લાગતો હોય ત્યારે, શ્વાસોચ્છ્વાસની ગતિ વધી જતી હોય એટલે કે પ્રતિ મિનિટ 24થી વધારે થાય ત્યારે, 50 વર્ષથી વધુ હોય અને કોરોનાને કારણે CRP, ડી ડાઇમર, ફેરિટીન વધુ હોય ત્યારે, પહેલાં એક્સરે નોર્મલ હોય પરંતુ પછીથી ફેફસામાં ગ્રાઉન્ડ ગ્લાસ ઓપાસિટી જણાય ત્યારે, લિમ્ફોફેમિયા સાથે NLR 3.5 હોય ત્યારે, ઉચિત ઔચિત્ય સાથે ખાસ કિસ્સાઓમાં ચેપી રોગના નિષ્ણાત, શ્વસન ચિકિત્સાના નિષ્ણાત, ફિઝિશિયન અને બાળરોગોના નિષ્ણાત, આ બધાના અભિપ્રાય પછી જ રેમડેસિવિર લઈ શકાય અથવા તો લેવું એ સલાહભર્યું ગણવામાં આવે છે। હૃદયરોગના એક નિષ્ણાત ડૉક્ટર તેજસ પટેલ જણાવે છે કે કોરોનાથી ભયભીત થઈને લોકો સામેથી રેમડેસિવિર લેવાનો આગ્રહ ન કરવો જોઈએ। ચેપી રોગોના નિષ્ણાત ડૉક્ટર અતુલ પટેલ કહે છે કે રેમડેસિવિર એ કોઈ જીવ બચાવે તેવી દવા નથી, એ દવાની પાછળ દોડધામ કરવાની કોઈ જ જરૂરિયાત નથી। આમ મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સરકાર દ્વારા કેટલાક સલાહ સૂચનો, કેટલાક તજજ્ઞો ડૉક્ટર દ્વારા જે સલાહ આપવામાં આવી છે,
આ તમામ પ્રકારની બાબતો જોઈ ગયા. મિત્રો, આશા રાખું છું રેમડેસિવિર વિશેની આજની આ માહિતી તમને ચોક્કસથી ઉપયોગી પડે. તમને ઉપયોગી પડે તો તમે બીજા સુધી પણ તેને શેર કરો, જેનાથી બીજા લોકો પણ આ માહિતીને મેળવી શકે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક ચોક્કસથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. રજા લઈશું, નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી ફિટ રહો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને સલામત રહો. ગુડ બાય.